વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 22 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 22 મે 2020 કરંટ અફેર્સ જોતા પહેલાં આપણા દરરોજની જેમ KBC રજિસ્ટ્રેશનનો જે ક્વેશ્ચન હોય છે એ ક્વેશ્ચન આપણે જોતા હોઈએ છીએ. તો એ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌથી આજે એ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધીઝ ઇઝ મેડ ઓફ બોન, આમાંથી કયું હાડકાનું બનેલું છે. તો આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. પહેલો છે વોલરસ ટસ્ક, રાઇનો હોર્સ, ડિયર એન્ટલર્સ અને એલિફન્ટ ટસ્ક. તો મિત્રો આનો આન્સર આપણો થાય છે સી, ડિયર એન્ટલર્સ. જો તો હવે આપણે આને આન્સર કઈ રીતે મોકલીશું? KBC લખીશું, સ્પેસ તમારો આન્સર જે છે એ સી, સ્પેસ તમારી ઉંમર, સ્પેસ મેલ ઓર ફિમેલ. ઓકે, એને આપણે સેન્ડ કરીશું 509093 પર. ફરીથી કહી દઉં છું, આજે આપણે આન્સર મોકલવાનો થશે KBC સ્પેસ સી, સ્પેસ તમારી ઉંમર, સ્પેસ મેલ ઓર ફિમેલ, મોકલવાનો છે 509093 પર. ઓકે મિત્રો, આજે રાત્રે 9 વાગ્યા સુધી આપણો આન્સર પહોંચી જવો જોઈએ, જેથી કરીને રજિસ્ટ્રેશનની અંદર આપણો આન્સર વેલિડ તરીકે કેલ્ક્યુલેટ થાય. ઓકે, હવે આપણે જોઈશું કે ગઈકાલની જે ક્વિઝ હતી એ 20 તારીખ લખેલી છે, પરંતુ આપણે 21 તારીખની જે ક્વિઝ હતી, 21 તારીખ જે ક્વિઝ હતી એના આન્સર છે, સૌથી પહેલો આન્સર છે મૈસૂર, બીજો છે ઇન્વેન્ટ બોટ, ત્રીજો છે સંદેશાવ્યવહાર મંત્રાલય એટલે કે કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી, ચોથો છે બેંગલુરુ અને પાંચમો છે રોમ અને યુરો. ઓકે, હવે આજના જે આપણી ક્વિઝના ક્વેશ્ચન છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, કયા રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એ મે 2020 COVID-19 સામનો કરવા માટે 3D ટૂલ્સ વિકસાવ્યા છે. આપણને ઓપ્શન છે ગુવાહાટી, અમદાવાદ, કોલકાતા, હાજીપુર એન્ડ મોહાલી. ક્વેશ્ચન નંબર 2 છે, COVID-19 રોગચાળાના પ્રભાવ પછી ફરી શરૂ થવા માટે કયો દેશનો બુન્ડેસલીગા વિશ્વની સૌથી પહેલી મોટી રમતગમતની ઘટના બની છે? તો આપણને ઓપ્શન છે નેધરલેન્ડ, ક્રોએશિયા, ઇટલી, સ્પેન એન્ડ જર્મની. તે દેશનું નામ આપો કે જે વિશ્વના છેલ્લા ઘોડાઓની સેવા આપતા ઘોડેસવારોમાંના એકને નિયમિત આર્મ્ડ રેજિમેન્ટમાં રૂપાંતરિત કરવા જઈ રહ્યો છે. એનો ઓપ્શન છે US, ચાઇના, ભારત, જાપાન અને UK. ઓકે, ચોથો ક્વેશ્ચન છે, ભારતનું ઝૂલોજિકલ સર્વેનું મુખ્યમથક ક્યાં આવેલું છે? કલકત્તા, નવી દિલ્હી, સિમલા, ગુવાહાટી કે પટના. પાંચમો ક્વેશ્ચન છે, નેપાળની રાજધાની શું છે? થિમ્પુ, માલે, પુરુષ નથી ત્યાં માલે છે, માલે. ઇસ્લામાબાદ, કાઠમંડુ અને ઢાકા. ઓકે, હવે આપણે શરૂ કરીએ છીએ આજની ક્વિઝનો સૌથી પહેલો ક્વેશ્ચન છે, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કચરા મુક્ત શહેરોની સૂચિ 2019-20 સ્ટાર રેટિંગમાં કેટલા શહેરોને 5-સ્ટાર રેટિંગ મળેલું છે? તો મિત્રો 5-સ્ટાર રેટિંગ મળેલું છે એ કેટલા શહેરો છે? તો 6 શહેરો છે. હવે જો નીચે જોઈએ છીએ કે 6 શહેરો એવા છે કે જેને 5-સ્ટાર રેટિંગ મળેલું છે, 65 શહેરો એવા છે કે જેને 3-સ્ટાર રેટિંગ મળેલું છે અને 70 શહેરો એવા છે કે જેને કચરો મુક્ત શહેરો માટે 1-સ્ટાર રેટિંગ મળેલું છે. ઓકે, હવે વાત કરીએ છીએ સેકન્ડ ક્વેશ્ચનની, પેલેસ્ટિનિયલ શરણાર્થીઓને મે 2020 ટેકો આપવા માટે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીને ભારત દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવેલી છે? તો મિત્રો ભારત દ્વારા એમને 2 મિલિયન ગ્રાન્ટ આપવામાં આવેલી છે. હવે વાત કરીએ છીએ થર્ડ ક્વેશ્ચનની, તો ભારતીય સૈન્યએ યુવા વ્યવસાયિકો સહિત નાગરિકો માટે ટૂર ઓફ ડ્યુટી હેઠળ અધિકારીઓ અને સૈન્યના અન્ય રેન્ક તરીકે જોડાવવા માટે ખાલી જગ્યા વર્ષની દરખાસ્ત કરેલી છે. મતલબ કે દરેક વ્યક્તિઓને ભારતીય સૈન્યની અંદર સેવા આપવા માટે કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ હોય એને કેટલા વર્ષની જોબ થયા પછી એને સૈન્યમાં જોડાઈ શકશે અને સૈન્યમાં પોતાની સેવાનો લાભ આપી શકશે એવી એક દરખાસ્ત આપવામાં આવેલી છે. તો મિત્રો એ 3 વર્ષ માટે સૈન્યની અંદર એ વ્યક્તિ જોડાઈ શકે છે, પરંતુ એની એક કન્ડિશન છે કે જે તે વ્યક્તિ સૈન્યની અંદર જોડાવવા માગે છે એની મિનિમમ ગવર્મેન્ટ જોબ 10 વર્ષની થયેલી હોવી જોઈએ. ભારતીય સૈન્ય વિશેની વાત કરીએ છીએ કે ચીફ ઓફ આર્મી સ્ટાફ છે મનોજ મુકુંદ નરવાણે, એના હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં.
તાજેતરમાં મે 2020માં તકનીકી એટલે કે ટેકનોલોજી હસ્તક્ષેપો દ્વારા વિદ્યાર્થીઓએ શિક્ષણ સુધી પહોંચાડવા માટે સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત પગલાં શરૂ કરનાર ભારતીય રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ જણાવો. તો મિત્રો, એ રાજ્યનું નામ છે, આપણી પાસે ઓપ્શન છે પંજાબ, ઓડિશા, જમ્મુ કાશ્મીર, પુડુચેરી અને ગુજરાત. તો મિત્રો, એ રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર. વાત કરીએ છીએ જો જમ્મુ કાશ્મીરની, તો એની રાજધાની છે શ્રીનગર, જે ઉનાળામાં શ્રીનગર હોય છે અને શિયાળામાં જમ્મુ હોય છે, જ્યારે એના રાજ્યપાલ છે ગિરીશ ચંદ્ર મુર્મુ. પંજાબ સરકારે તાજેતરમાં જ પંજાબ ગુડ કન્ડક્ટ કેદીઓ અસ્થાયી રિલીઝ સુધારો અધ્યાદેશ 2020 જાહેર કર્યો છે. તો પંજાબના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો, પંજાબના રાજ્યપાલ છે વીપી સિંઘ બદનોર. વાત કરીએ છીએ પંજાબની રાજધાની, તો મિત્રો ચંદીગઢ છે પંજાબની રાજધાની, જ્યારે એના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિંદર સિંહ, જ્યારે રાજ્યપાલ છે વિજયેન્દ્ર પાલ સિંઘ બદનોર, જેને વીપી સિંઘ તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 6 છે, ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં રાજ્ય વિધાનસભામાં અત્યાર સુધીનું સૌથી મોટું 5.12 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. તો યુપીના સીએમ કોણ છે? તો મિત્રો, યુપીના સીએમ છે, દરેક વ્યક્તિ જાણે છે, યોગી આદિત્યનાથ, જેના રાજ્યપાલને પણ આપણે જાણીએ છીએ આનંદીબેન પટેલ છે, જેનું મુખ્યમથક લખનૌ છે. તે દેશનું નામ જણાવો જેણે નવા રાજકીય નકશાને મંજૂરી આપી છે, જેમાં તેના ક્ષેત્ર હેઠળ ભારતના લિપુલેખ, કલાપાણી અને લિમ્પિયા ધુરા સામેલ છે. તો મિત્રો, એ દેશનું નામ છે નેપાળ. નેપાળની રાજધાની કાઠમંડુ છે, એનું ચલણ છે નેપાળી રૂપિયા, રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી. તાજેતરમાં વિશેષ પ્રવાહિતા સુવિધા તરીકે નાબાર્ડ દ્વારા સહકારી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને ફાળવેલ રકમ કેટલી છે? તો મિત્રો, એ ફાળવેલ રકમ છે 20,500 કરોડ. યુએસ સ્થિત ગોલ્ડમેન સેસ અનુસાર નાણાકીય વર્ષ 2021માં ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા ટકાના કરાર એટલે કે કેટલા ટકાનો કોન્ટ્રાક્ટ થયેલ છે? તો મિત્રો, એ કોન્ટ્રાક્ટ થયેલ છે 5%નો. તે વ્યક્તિનું નામ જણાવો જેને યુકે તરફથી 2019 એલેક્ઝાન્ડર ડ્રાલિમ્પલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા હતા. તો મિત્રો, એ વ્યક્તિનું નામ છે વિનય બધવાર. ઓકે, એને જ અનુસંધાને એક બીજો ક્વેશ્ચન છે કે ભારત સરકારને રાષ્ટ્રીય હાઇડ્રોગ્રાવર વાઇસ એડમિરલ વિનય બધવારને 2019 એલેક્ઝાન્ડર ડાર્લિમ્પલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. આ એવોર્ડ સૌ પ્રથમ વખત 2006માં શરૂઆત કરવામાં આવી હતી, જે યુકેના સંરક્ષણ મંત્રાલયે પ્રાયોજિત યુકે હાઇડ્રોગ્રાફિક ઓફિસ દ્વારા એડમિરલ્ટી ના પ્રથમ હાઇડ્રોગ્રાફર એલેક્ઝાન્ડર ડોલ્પિલના નામ પર રજૂ કરવામાં આવેલો હતો. તો તે કોને અપાયો હતો? તો મિત્રો, એમનું નામ છે મિત્રો વિપિન રાવતને અપાયેલો હતો. મલ્ટીનેશનલ કંપનીનું નામ જણાવો કે જેણે અમદાવાદ સ્થિત એઆઈ સ્ટાર્ટઅપ બાઇટ પ્રોફેસી પ્રાપ્ત કરી છે. તો મિત્રો, એ મલ્ટીનેશનલ કંપનીનું નામ છે એક્સ સેન્ચર. હવે વાત કરીએ છીએ મિત્રો એક્સ સેન્ચર વિશે, તો જેનું મુખ્યમથક છે ડબલિન આયર્લેન્ડ, જેના સીઈઓ છે જુલી સ્વીટ. જ્યારે બ્રાઇટ પ્રોફેસી વિશે જો વાત કરીએ છીએ, તો એનું મુખ્યમથક છે અમદાવાદ ગુજરાત, જેના સહસ્થાપક છે મૃગક પક્ષી પરીખ. ઓકે, હવે ક્વેશ્ચન 13 એવું કહે છે કે રેલવેના કયા ઝોને રેલવે ડૉક્ટરોની સહાય માટે રેલ BOT એટલે કે RBOT રોબેટ વિકસિત કરેલો છે? તો મિત્રો, એ રેલવેનું ઝોનનું નામ છે દક્ષિણ મધ્ય, એટલે કે સેન્ટ્રલ, સાઉધન સેન્ટ્રલ. દક્ષિણ મધ્ય રેલવે વિશેની જો વાત કરીએ છીએ, તો તેનું મુખ્ય મથક છે રેલ નિલયમ સિકંદરાબાદ, જનરલ મેનેજર છે ગજાનંદ માલિયા. આરોગ્ય કર્મચારીઓને મદદ કરવા માટે સોના 1.5 અને સોના 0.5 તરીકે ઓળખાતા ભારતની પહેલી સર્વિસ રોબોટ્સ વિકસાવનાર વ્યક્તિ કંપનીનું નામ જણાવો. તો મતલબ એ કંપનીનું નામ છે ક્લબ પ્રથમ, ક્લબ ફર્સ્ટ. ICC ક્રિકેટ સમિતિના વડા એવા વ્યક્તિનું નામ જણાવો જેણે બોલને ચમકાવવા માટે જે લાળનો ઉપયોગ કરે છે અત્યાર સુધી, તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરેલી છે. તો મિત્રો, એ આપણા જ ભૂતપૂર્વ સ્પિનર અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટના કપ્તાન અનિલ કુંબલે સાહેબ દ્વારા એક ભલામણ કરવામાં આવેલી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC વિશેની વાત કરીએ છીએ, તો એનું સૂત્ર છે ક્રિકેટ સારા માટે, ક્રિકેટ ફોર ગુડ,
એનું મુખ્ય મથક છે દુબઈ, યુએઈ, સંયુક્ત આરબ અમીરાત. જેનો અધ્યક્ષ છે શશાંક મનોહર અને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે મનુ સોહની. રત્નાકર મટકારી, જેમનું તાજેતરમાં નિધન થયું છે, તે નીચેની ભાષાના લેખક હતા. તો મિત્રો, એ મરાઠી ભાષાના લેખક હતા. સાંઈ ગુંડેકર, જેનું તાજેતરમાં નિધન થયું છે, તે પ્રખ્યાત કોણ હતા? તો મિત્રો, એ પ્રખ્યાત એક એક્ટર હતા. ભારતના પ્રાણીશાળાકીય સર્વેક્ષણ દ્વારા વિવેચનાત્મક રીતે જોખમમાં મૂકેલી અને જોખમમાં મુકાયેલ ઉભયજીવી પ્રાણીઓની સંખ્યા કેટલી છે? તો મિત્રો, એ સંખ્યા છે 20 અને 35. હવે વાત કરીએ છીએ ZSI એટલે કે ધ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા વિશે, જેના ડિરેક્ટર છે ડૉક્ટર કૈલાશ ચંદ્ર. મુખ્ય મથક છે ન્યૂ અલીપુર કલકત્તા, જેની સ્થાપના 1916 થયેલી છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરી લો. થેન્ક યુ, આભાર.